સ્વચ્છ ભારત મિશન હેઠળ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 12 ઈ વિકલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ગામડાઓને સુંદર સ્વચ્છ રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતેથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ 12 જેટલા ઈ વ્હીકલની ચાવી એનાયત કરી વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત આજે જિલ્લા પંચાયત ખાતેથી 12 જેટલા ઈ વ્હીકલ્સ કચરાના કલેક્શન માટે ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા 16 વ્હીકલની ડિલિવરી ટૂંક સમયમાં મળવાની છે. આમ કુલ મળી 28 જેટલા ઈ વ્હીકલ જિલ્લામાં ફાળવવામાં આવશે. દરેક તાલુકાને 2-2 વ્હીકલ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સૂકા અને લીલા કચરાના અલગ અલગ કલેક્શન માટે પવિત્ર યાત્રાધામ અંબાજી સહિત જિલ્લાના 28 જેટલા ગામોની પસંદગી કરવામાં આવી છે. ડીસા તાલુકાના વેરાવાપુરા ગ્રામ પંચાયતના સરપંચ હૈદર અલી હબીબભાઈ સેલિયાએ જણાવ્યું કે આજે તમારી પંચાયતને રાજ્ય સરકારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૌજન્યથી ઈ રિક્ષા આપી છે. પહેલા અમે ટ્રેક્ટર ભાડે રાખીને ગામમાંથી કચરો એકઠો કરતા હતા, પરંતુ ટ્રેક્ટર ગામના દરેક મહોલ્લા અને ગલીઓમાં જઈ શકતું ન હોવાથી અમને ઘણી તકલીફો અને અગવડો પડતી હતી. એ તકલીફો દૂર કરવા રાજ્ય સરકારે ઈ રિક્ષા આપી છે. એ ગલીઓ ગલીઓમાં જઈને ઘન અને પ્રવાહી કચરાને એકઠો કરશે, જેનાથી ગામને સ્વચ્છ રાખવામાં ઉપયોગી થશે. રાજ્ય સરકારનું આ પગલું ખૂબ જ આવકારદાયક છે તેમ સરપંચે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ અગ્રણી અશ્વિનભાઈ સક્ષેના સહિત ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. શુક્રાના વાસ્યા, જેડેશ ટીવી, બનાસકાંઠા.